નમસ્કાર મિત્રો હવે પછીના આપણા તમામ વિડીયો અનએકેડેમી ઉપર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી અનએકેડમી એપ ડાઉનલોડ કરો અને અમારી પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સારથી સપોર્ટમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ બારમાં જે ભૂગોળનું પેપર હતું એના સોલ્યુશન વિશે તો મિત્રો જો તમારે પણ આ ભૂગોળનું પેપર સોલ્યુશન જોઈતું હોય અને સંપૂર્ણ એનાલિસિસ જોઈતું હોય તો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવો અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાર બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો જેથી તમને નવથી લઈને બાર સુધીના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે તો મિત્રો તમારો વધુ સમયને લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ વિભાગ એ હતો જે કુલ દસ માર્કનો તમને પૂછવામાં આવ્યો તો એમાં પહેલો ક્વેશ્ચન હતો વિકલ્પનો કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા તો જવાબ આવે સ્ટ્રાબો ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો વિશ્વમાં તો કે બીજો ત્યારબાદ મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે મલેશિયાના ક્યાં લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો કે સેમાંગ ત્યારબાદ ચોથો નંબરનો ક્વેશ્ચન છે ભારતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી ભારતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું જે સંકુલ છે એ કાર્યરત નથી તો કે ભોપાલમાં ત્યારબાદ પાંચ નંબરનો ક્વેશ્ચન એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કહે છે તો કે પનામા નહેર ત્યારબાદ મિત્રો છઠ્ઠો કહેવાય છે ને ભારતમાં સૌ પ્રથમ ઓગણીસો તેરમાં કઈ ફિલ્મ રજૂ થઈ હતી ભારતમાં સૌ પ્રથમ ઓગણીસો ને તેરમાં કઈ ફિલ્મ રજૂ થઈ હતી તો કે આલમ આરા ત્યારબાદ સાત નંબરનો કહેવાય છે ને આસિયાન આસિયાન સંગઠનનું વડું મથક કયું છે આસિયાન સંગઠનનું વડું મથક કયું છે તો કે જવાબ આવે છે જાકાર્તા ત્યારબાદ આઠ નંબરનો કહેવાય છે ને નિશાનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે નિશેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે તો કે જમશેદપુર ત્યારબાદ મિત્રો નવ નંબરનો ક્વેશ્ચન છે રેખા અને સ્તંભ આ લેખનમાં શું જો દર્શાવવામાં આવે રેખા અને સ્તંભ આલેખન છે એમાં શું દર્શાવવામાં આવે તો કે તાપમાન અને વરસાદ ત્યારબાદ દસ નંબરનો ક્વેશ્ચન જીપીએસ પ્રણાલી કયા દેશમાં લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલી છે આ જીપીએસ પ્રણાલી છે કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે તો કે યુએસએ જવાબ આવે ડી ત્યારબાદ મિત્રો વિભાગ બી જોઈએ વિભાગ બી તો આપણે જે આઈએમ્પિક ક્વેશ્ચન આપેલા હતા આખું પેપર એમાંથી તમને પૂછવામાં આવ્યું છે સાનુથી સત્તાણું માર્ક્સનું જો તમને વિશ્વાસ ન થતો હોય તો બધા આપણે આઈએમ્પી આપ્યા તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમે જોઈ શકશો તો આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ તો અગિયાર નંબરનો ક્વેશ્ચન જીઓગ્રાફિયા જનરાશીસ પુસ્તક કોણે લખ્યું હતું જીઓગ્રાફિયા જનરાશીસ પુસ્તક છે કોણે લખ્યું હતું તો કે બરનાન વેર્ય બરનાડ છે ત્યારબાદ બાર નંબરનો ક્વેશ્ચન રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે રેન્ડિયર છે એ કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તો કે ટ્રૂંડનું ત્યારબાદ તેર નંબરનો ક્વેશ્ચન છે તૃતીય પ્રવૃત્તિ કોને કહેવાય તૃતીય પ્રવૃત્તિ કોને કહેવાય તો કે જે સેવાઓ કિંમતી સૂકવીને પ્રાપ્ત થાય છે જે સેવાઓ હોય એ કિંમત સૂકવીને આપણને પ્રાપ્ત થાય તેને તૃતીય પ્રવૃત્તિ કહેવાય દાખલા તરીકે શિક્ષક છે ડૉક્ટર છે વકીલ છે વગેરે ત્યારબાદ મિત્રો ચૌદ નંબરનો ક્વેશ્ચન વિશ્વમાં સૌ પ્રથમ રેલ માર્ગની શરૂઆત ક્યાં બે શહેરો વચ્ચે થઈ હતી રેલમેકની શરૂઆત સૌ પ્રથમ કયા વિશે અઢારસો અને તેપનમાં થઈ હતી મુંબઈ અને થાણાવે છે તમારે તારીખ લખવી હોય તો સોળ એપ્રિલ અઢારસો ત્રેપન અને મુંબઈ અને થાણાવે છે ત્યારબાદ પંદર નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં કોનો ફાળો છે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં કોનો ફાળો છે તો એ તમારે લખવાનું છે સામ પિત્રોડા શું જવાબ આવે તો કે સામ પિત્રોડા સોળ નંબરનો ક્વેશ્ચન રેશમ માર્ગે કઈ શિષ વસ્તુનો વેપાર થતો હતો રેશમ માર્ગે કઈ શીજ વસ્તુનો વેપાર થતો હતો તો કે રેશમ માર્ગ સૌથી પહેલાં કોને કહેવાય તો દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતા માર્ગને રેશમ માર્ગ કહેવામાં આવે છે તમારે મુખ્ય શું લખવાનું હતું કે લોખંડ લોખંડના જે સાધનો હતો એ અને તે જાનાનો વેપાર થતો હતો લોખંડના સાધનોને તેજાનાનો વેપાર થતો હતો એવું તમારે ખાલી લખવાનું હતું રેશમ કોને કહેવાય એટલું ન લખ્યું હોય તો એ ચાલે ત્યારબાદ સત્તર નંબરનો ક્વેશ્ચન છે છૂટી છવાય વસાહતનું નિર્માણ ક્યાં સ્થાને થાય છે છૂટી છવાય જે થાય છે આ ક્વેશ્ચન મને આવડે છે છતાં તમારા માટે બાકી રાખો છે તમારે આ ક્વેશ્ચનનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે ત્યારબાદ અઢાર નંબરનો ક્વેશ્ચન છે ના નાટમો સંસ્થા ક્યાં આવેલી છે નાટમો સંસ્થા છે ક્યાં આવેલી છે તો કે દેહરાદૂન એટલે કે ઉત્તરાખંડમાં ત્યારબાદ ઓગણીસ નંબરનો ક્વેશ્ચન છે રંગસાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે રંગછાયા પદ્ધતિ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કોઈ માહિતીની તીવ્રતા અથવા ગીસ્તર દર્શાવી હોય તો રંગછાયા પદ્ધતિનો ઉપયોગ થાય છે અને છેલ્લો કહેવાય છે સ્કેનરનો ઉપયોગ જણાવો સ્કેનર છે એનો ઉપયોગ જણાવવાનો છે તો કે કોઈ પણ માહિતીને કમ્પ્યુટરમાં કમ્પ્યુટર હોય એમાં ઉમેરવા માટે થાય એનો ઉપયોગ કોઈપણ માહિતી હોય એને કમ્પ્યુટરમાં જ્યારે આપણે ઉમેરવી હોય ત્યારે એને સ્કેનરનો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો વિભાગ છે વિભાગ સી કુલ વીસ માર્કનો હતો એમાં આપણે સંપૂર્ણ એનાલિસિસ જોઈશું તો એકવીસ નંબરનો પ્રશ્ન હતો ભારતની વસ્તીને વયજૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને ક્યાં ક્યાં તો ભારતની વસ્તી છે ને કલ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે બાળકો યુવાનો છે ત્યારબાદ વૃદ્ધો છે એમ ત્રણ રીતે આ વિભાગ સીમા તો તમને હાવ ટૂંકા પ્રશ્ન પૂછવામાં આવેલા હતા બાવીસ નંબરનો ક્વેશ્ચન તો ખનીજ એટલે શું તેના પ્રકાર લખો આપણે આઈમ્પિક ક્વેશ્ચન લીધા હતા બધા એક એક ક્વેશ્ચન તમને એમાંથી પૂછવામાં આવેલો છે એની અથવામાં પણ છેલ્લો ક્વેશ્ચન હતો કે ગૃહ ઉદ્યોગ એટલે છે તેમાં કઈ ચીજો છે એ તૈયાર થાય ગૃહ ઉદ્યોગ એટલે છે તેમાં કઈ ચીજો તૈયાર થાય તો નાના છોકરાને પણ આવડતું હોય ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન કે પંચમ પ્રવૃત્તિ એટલે શું પંચમ પ્રવૃત્તિ એટલે શું આઈએમપી ક્વેશ્ચન આપણે બધા આપેલા હતા એમાંથી જ તમને પૂછવામાં આવેલા છે નો વિશ્વાસ થતો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે પહેલાં આપણે આઈએમપી જે ક્વેશ્ચન આપેલા એની ચોવીસ નંબરનો ક્વેશ્ચન આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે પચીસ નંબરનો ક્વેશ્ચન સરોવર બંદર માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો ત્યારબાદ છવ્વીસ નંબરનો ક્વેશ્ચન વહીવટી કેન્દ્ર એટલે શું તેના ઉદાહરણો આપો વહીવટી કેન્દ્ર એટલે શું તેના ઉદાહરણો આપવાના હતા ત્યારબાદ પૃષ્ઠીય જળ એટલે શું એ પૂછવામાં આવ્યું હતું ત્યારબાદ દ્વિપરમાણીય આલેખ એટલે શું દ્વિપરમાણીય આલેખ એટલે શું એની અથવામાં સારણીકરણ વિશે માહિતી આપો સારણીકરણ વિશે માહિતી આપો ત્યારબાદ તમારે મધ્યક શોધવાનો હતો તો એનો જવાબ તમારે સાસો આવશે એકસો ને અઢાર તમે ગણતરી કરી શકો સરવાળો મારી એની એને ભાગ્યા પાંચ ત્યારબાદ ત્રીસ નંબરને ક્વેશ્ચન સમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે સમૂલ્ય જે પદ્ધતિ છે એ માહિતીનું કયું લક્ષણ દર્શાવે તમારે લખવાનું હતું ત્યારબાદ મિત્રો વિભાગ ડી હતો એ પણ બધું આપણા આઈએમપી ક્વેશ્ચનમાંથી જ તમને આખું પેપર સરળ રીતે પૂછવામાં આવેલું હતું ત્રણ માર્કના જે ક્વેશ્ચન હતા એ તો મેં એકત્રીસ નંબરનો ક્વેશ્ચન હતો નિશ્ચયવાદ વિચારધારા છો નિશ્ચયવાદ વિચારધારા છો બત્રીસ નંબરનો ક્વેશ્ચન ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો તેત્રીસ નંબરનો ક્વેશ્ચન હતો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે તે કયા શહેરમાં આવેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી જે પાર્ક છે એ કોને કહેવામાં આવે છે કયા શહેરમાં આવેલું છે લખવાનું છે ચોત્રીસ નંબરનો ક્વેશ્ચન હતો પાઇપલાઇનના લાભો લખો આઈપી ક્વેશ્ચન બધા આપેલા હતા એમાંથી જ પૂછવામાં આવ્યો છે કે પાઇપલાઇનના લાભો લખો પાંત્રીસ નંબરનો કહેવાય છે ને ઈમેલ વિશે ટૂંકમાં લખો ઈમેલ વિશે ટૂંકમાં લખો ત્યારબાદ છત્રીસ નંબરનો કહેવાય છે ને ભારતના વિદેશ વેપારની બદલાતી તરા સમજાવો ભારતના વિદેશ વેપારની બદલાતી તરા સમજાવો અને અથવામાં નદી બંદરો વિશે ટૂંકમાં માહિતી આપો નદી બંદરો વિશે ટૂંકમાં માહિતી આપો ત્યારબાદનો મિત્રો ક્વેશ્ચન હતો તો જલ પ્રદૂષણની અસરો જણાવો જલ પ્રદૂષણની અસરો જણાવો ત્યારબાદ આડત્રીસ નંબરનો ક્વેશ્ચન નીચે આપેલા આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધવાનો હતો શું તો કે મધ્યસ્થ ત્યારબાદ ઓગણચાલીસનો કહે છે પ્રવાહ આલેખનની લાક્ષણિકતા સમજાવો પ્રવાહ આલેખનની લાક્ષણિકતા સમજાવો એની અથવામાં ટપકું પદ્ધતિ વિશે ટૂંકમાં લખો ટપકું પદ્ધતિ વિશે ટૂંકમાં લખો અને છેલ્લો ક્વેશ્ચન ચાલીસ નંબરનો કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખન કેવી રીતે તૈયાર થાય છે સમજાવો કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખન છે કેવી રીતે તૈયાર થાય તમારે સમજાવવાનું હતું વિભાગ ઈ પણ મિત્રો તમને હેલો પૂછવામાં આવ્યો હતો કે પાંચ માગના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ત્રીસ માગનો કુલ વિભાગ ઈ હતો એમાં એકતાલીસ નંબરનો ક્વેશ્ચન વસ્તીગીસતાની અસર કરતા આર્થિક પરિબળો લખો વસ્તિત ઇસ્થાને અસર કરતાં આર્થિક પરિબળો છે એની ચર્ચા કરવાની હતી આપણે આઈએમ્પિક ક્વેશ્ચન આપેલા હતા એમાંથી જ પૂછવામાં આવેલા છે બેતાલીસ નંબરનો ક્વેશ્ચન વિશ્વના મહત્ત્વના રેલમાર્ગો વિશે માહિતી આપો વિશ્વના મહત્ત્વના જે રેલ માર્ગો છે એના વિશે તમારે સવિસ્તર માહિતી આપવાની છે એની અથવામાં ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો તેતાલીસ નંબરનો ક્વેશ્ચન ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો સુમ્માલીસ નંબરનો ક્વેશ્ચન માનવ સંસાધન આ સંદર્ભે વિશ્વ ચર્ચા કરો માનવ સંસાધન આ સંદર્ભે વિશ્વ ચર્ચા કરવાની છે ત્યારબાદ મિત્રો અથવામાં એક ક્વેશ્ચન છે સાગરીય સંસાધન સંબંધની સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ જણાવો સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ જણાવો પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો પ્રદૂષણ અટકવાના અટકાવવાના ઉપાયો જણાવવાના હતા આ ક્વેશ્ચન તો નાના છોકરાને પણ આવડે એવો તમને પૂછવામાં આવેલો છે છેતાલીસ નંબરના જે ક્વેશ્ચન હતા એમાં તમારે ભારતના નકશામાં યોગ્ય સ્થાને માહિતી દર્શાવવાની હતી તો જે અંધ વિદ્યાર્થી હોય એને તમારે આ લખવાનું હતા એટલે કે ઉત્તર લખવાના હતા અને જે અંધ અંધના હોય એને તમારે દર્શાવવાના હતા તો મિત્રો આપણા વિડીયો હતા ત્યારબાદ આપણા પેપર જે આઈ એમ આપ્યા હતા એમાંથી તમને સત્તાણુંથી અઠ્ઠાણું માર્ક સુધીનું આઈ એમ પૂછવામાં આવેલું હતું તો મિત્રો ઇતિહાસનું પણ છન્નું માર્ક સુધીનું પૂછવામાં આવ્યું હતું ત્યારબાદ ભોગવાળનું સત્તાણું માર્ક સુધીનું તમને ઓલરેડી પૂછવામાં આઈ એમ આવેલું છે તો હજી મિત્રો સમાજશાસ્ત્ર છે ગુજરાતી છે સંસ્કૃત છે સાયકોલોજી છે એ બધા પેપર તમારે બાકી છે તો સૌથી પહેલાં આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એ તમારે કરી લેવા જેમાંથી તમને નેવું ઉપર તો પાક્કું પૂછવામાં ગેરંટી સાથે મિત્રો પૂછવામાં આવે છે જો વિશ્વાસ ન થતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે ત્યાંથી તમે જોઈ લેજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સારથી સપોર્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આભાર મિત્રો અમારો આ વિડીયો પૂરો જોવા બદલ મળી છે કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે